तो आ वक्त नी विधानसभा चूंटणी में सौ कोई नी नजर जो एक जिल्ला पर हो तो ये मोरबी जिल्लो छे, कारण के ताजेतर में जे घटना बनी है पछी मोरबी मां लोको शुं इच्छे छे ए जोवुं घणुं जरूरी छे। कांति अमृत्या अत्यारे जुओ पोताना परिवार साथे पूजा अर्चना करी रह्या छे, मच्छूनी जे आ होनारत थई ए वक्ते एक पण सेकंड विचार्या वगर एमणे मच्छू नदीमां लोकोने बचाववा माटे पोतानो जीव जोखममां मूकीने कूदी पड्या हता अने वर्षो सुधी मोरबी बैठक पर तेओ धारासभ्य पण रह्या छे। आ वक्ते फरी एक वखत एमने टिकिट आपवामां आवी छे। અતુલ જોડાયા છે આપણી સાથે। અતુલ, નિવ્યાસી બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે આપણી સાથે મોરબીના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા જોડાયેલા છે। કાંતિભાઈ, ખૂબ ખૂબ શુભકામનાઓ આજે આપને, અને ખાસ કરીને કયા પ્રકારે તમે પ્રચાર કર્યો છે અને કેટલી આશાઓ તમને, કારણ કે પાંચ વાર મોરબીએ તમને ભૂતકાળમાં ધારાસભ્ય બનાવ્યા છે, ફરી એકવાર તમે મેદાને છો, ભારતીય જનતા પાર્ટીએ તમારા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે। મને મારા મતદારો ઉપર વિશ્વાસ છે, મોરબી માળિયાના મતદારો ઉપર વિશ્વાસ છે, સમગ્ર મોરબી જિલ્લાના અને સૌરાષ્ટ્રમાં પણ મારું આમ કહેવાય ને કે સંબંધ સારા છે, તો મને વિશ્વાસ છે કે અમારી મોરબીની સીટ અમારી તો આવશે પણ બીજી ચારે ચાર સીટ જીતશે એ મને આત્મવિશ્વાસ છે। ખાસ કરીને તમારી પોતાની બેઠકની વાત કરીએ તો ઝૂલતા પુલની પણ જે દુર્ઘટના થઈ છે, વિપક્ષ એને પણ મુદ્દો બનાવીને આ ચૂંટણીમાં લડી રહ્યું છે, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, અને કેટલાક પોસ્ટરો પણ આપના મતવિસ્તારમાં જોવા પણ મળ્યા હતા। કેવા પ્રકારની પરિસ્થિતિઓ, કેટલું નુકસાન તમને ઘટના કરી શકે આ મતદાનના અનુસંધાને? મારા મતદાર ભાઈઓ, મોરબી જિલ્લાને મારા ઉપર વિશ્વાસ છે કે હું સમજવા શીખો ત્યારથી એક ભેગ ભરેલો સેવાનો તો ભેગ ભર્યો, પણ એક જગ્યાએ કોઈ પણ માણસ ખોટા માણસો પાસે બેઠો નથી, ખોટું લીધું નથી। આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ પણ આ મોરબીમાં જ્યારે આજથી 42 વર્ષ પહેલાં અમે 2 મહિના જે મોરબીના અમારા ભાઈઓ મૃતદેહો પાયમાં હતા એના અમે મૃતદેહો ઉપાડી અને એની પાછળ કથા અમે મોરારી બાપુની બિહારી હતી, ત્યારે પણ મારી જવાબદારી હતી સમગ્ર જમણવારની। અત્યારે પણ દુર્ઘટના બની છે એનો અમને દુઃખની વાત છે, પણ કોંગ્રેસ હવનમાં હાટકા નાખે, અમારે હવન એનો કરવાનો છે। હવે આજે હું કહું છું કે મારે કોઈ ચૂંટણીનો લાભ નથી લેવો, પણ ટૂંક સમયમાં અમે જે દુર્ઘટના બની છે ને ત્યાં જ અમે 108 કુંડીનું હવન કરશી। મોરબીમાં અમને દર એકવી વરે જે વિઘન આવે છે એ વિઘન દૂર કરવા માટે અમારા અહીંયાના સમગ્ર ભૂદેવ છે એ સાથે મળી અને એને જવાબદારી ઓપી અને એ હવની કરશી, અને આવતા દિવસોમાં અમારે માતાજીની કથા પણ બિહારવાની કરી અને મોરારી બાપુની કથા બિહારી અને મોરબીને સમગ્ર પ્રજાને મારા ઉપર વિશ્વાસ છે કે હું બોલું ને એ કરીશ। અચ્છા, ભારતીય જનતા પાર્ટીએ અલગ અલગ બેઠકો ઉપર જે પ્રકારે પ્રચાર કર્યો છે એમાં મોરબી અને આસપાસની બેઠકોની વાત કરીએ તો કાર્પેટ બોમ્બિંગ કર્યું છે, યોગી આદિત્યનાથની આપની પડોશની જે બેઠકો છે તેના ઉપર સભા યોજાઈ, શિવરાજસિંહ ચૌહાણ પણ આવ્યા, ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના સીએમ પણ આવ્યા, સામે કોંગ્રેસ પક્ષ છે જેણે સભાઓ નથી કરી, જેઓ સાયલન્ટ પ્રચાર કરી રહ્યા છે, રણનીતિ કોંગ્રેસ